ફિલ્મોમાંથી રાજકારણમાં પ્રવેશ કરનાર અભિનેત્રી ઉર્મિલા માંતોડકર બાદ કૃપાશંકર સિંહે પણ કોંગ્રેસમાંથી રાજીનામાની ઘોષણા કરી દીધી છે. પોતાના રાજીનામા વિશે કૃપાશંકર સિંહે કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ આ અંગે સ્પષ્ટતા કરશે. પાર્ટીમાંથી રાજીનામું આપવા અંગે તેમણે કારણ જણાવ્યું કે જે રીતે કાશ્મીરમાંથી કલમ 370 ને રદ કરવામાં આવી તેનો કોંગ્રેસે વિરોધ કર્યો છે અને કોંગ્રેસના આ વિરોધ સાથે તેઓ સહમત નથી. ત્યારે કૃપાશંકરના કોંગ્રેસને રામ રામ કર્યા બાદ એવી પણ વાત વહેતી થઈ હતી કે તેઓ ભાજપમાં જોડાશે, જો કે આ અંગે પણ તેમણે સ્પષ્ટતા કરી છે. યહ બાત જાનને કે લિયે જબ મેં પાર્ટી છોડ ચુકા હું, કોઈ લીડર નહીં બચતા થા કે મેં જિસે યે બાત નહીં કરતા, ઇસમે પુનર્વિચાર કરે. આજ મેં જહાં ભી જાતા હું, આપ ભી મીડિયા કે જરિયે લોગો સે મિલતે હૈ, યે કશ્મીર કે 370 આર્ટિકલ હટાને બાદ હર લોગ યહી કહેતે થે. मैं चुनाव क्षेत्र में जाता था, अपने काम तो करता था, तो लोग बोलते थे भाई इस पर बोलो. मैं बधा हुआ था, मतलब नहीं बोल पाता था. मैं कहता था ये बात मैं खुद कह रहा हूँ और मैं पार्टी के शीर्ष नेतृत्व के पास लेके जाऊँगा. नहीं, कहीं से इसके बारे में कोई सोच नहीं, कुछ नहीं. अगर हमको समझा देते कि पार्टी की नीतियाँ सही हैं तो शायद मैं अपने को उल्टा कर लेता. उचित समय पर उचित निर्णय लिया जाएगा. फिलहाल ऐसा कोई मन नहीं है. उचित समय पर उचित निर्णय लिया जाएगा. अभी मैं किसी पार्टी के साथ जाने का करने का कोई नहीं. यह बात जानने के लिए तो आ तमाम ની વચ્ચે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ એકનાથ ગાયકવાડે કૃપાશંકરના કોંગ્રેસ છોડવાના નિર્ણય પર કટાક્ષ કરતા કહ્યું કે આઝાદીના આટલા વર્ષો પછી તેમને રાષ્ટ્રવાદની યાદ આવી છે, તેમણે પાર્ટી છોડી દીધી છે, હું તેમને શુભકામનાઓ આપું છું. वो तो कृपाशंकर सिंह का जहां तक है उसने 370 दो महीने के पहले हो गया. अभी उनको याद आ गया राष्ट्रवाद 370 का. उसको जाना है था, वो जा गए. उनको मैं शुभ